પણ વાત એ ચાલે છે કે સાહેબ જેના ઉદરમાં બાળક હોય અને એ જને તાએ આવા ભાગવતના પાઠ કર્યા હોય, રામાયણના પાઠ કર્યા હોય, એના ઉદરમાં પાકે ને એ આવા આપને ખડેડીને ટેકા દે એવા પાકે. જગતમાં બે ગુરુ છે, પ્રથમ ગુરુ છે આપણી માં છે. પ્રથમ કોઈ ગુરુ હોય તો આપણી માં છે, પ્રથમ આપણી કુળદેવી હોય આપણા માટે માં હોય તો એ આપણી જનની જનેતા છે. આપણા કુળદેવી હોય એને તમે ગમે એટલી લાપસી કરો, ગમે એવી ચુંદલી ચડાવો, પણ સાંભળી લેજો, એ ડુંગર ઉપર બેઠેલી રાજી ક્યારે થાય? તમારા ઉંબરમાં બેઠી ઈ માના આશીર્વાદ મળે ને ત્યારે એ ડુંગર ઉપર બેઠેલી વહી રાજી થતી હોય તો ભલામણ. પ્રથમ ગુરુ આપણી માં છે, પછી આપણો સદગુરુ છે. કઈ રીતે? માં અને ગુરુમાં ફરક એટલો છે કે માં કુખથી જ્ઞાન આપે છે અને પછી આવા સંત મહાપુરુષ મુખથી જ્ઞાન આપે છે. પણ વાત એટલી કે જે માવુએ કુખથી જ્ઞાન લીધા હોય ને, જે માવુએ કુખથી જ્ઞાન આપ્યા હોય ને, એના દીકરા આવા મુખથી જ્ઞાન ભાગવતના મંડપમાં આવીને ભાગવત સાંભળતા હોય છે. એ વાત સત્ય છે સાહેબ, અને એમાં આ તો ભાગવતનું આંગણું છે. દાદા ત્રણ ચાર જગ્યાએ જાય ને એટલે બાળપણ યાદ આવે, ચાર જગ્યાએ જાય એટલે બાળપણ યાદ આવે. પેલું બાળપણ ક્યાં યાદ આવે? કે ભલે આપણે ગમે એવડા હોય, મૂળભાઈ ગમે અહીંયા ગયા હોય, જિલ્લા પ્રમુખ બન્યા હોય, કદાચ કોઈ પણ મંત્રી બની જાય, અથવા તો કવડા એવડા ઉદ્યોગપતિ રિલાયન્સના કદાચ માલિક બની જાય, પણ બાળપણ ક્યારે યાદ આવે? જ્યારે માનો ખોળો મળે ત્યારે. મા પાસે જાય ત્યારે બાળપણ. હવે ઘડીક ભલે પીડે ગાતો હું ત્યારે લઈ લો, લઈ જો હવે એટલું લીધું છે તો લઈ જો. માયા પાસે માયા થોડીક રહેવા ગયો. આ કોરોના પછી માઇન્ડ દાદા પાઠ્યા સીડ્યું બધું હો. બાકી જે બે વર્ષ અમે કલાકારો રહ્યા, હવે એટલા લઈને વ્યા હતા, એટલા લઈ ગયો સાબા. ભાઈ અત્યારે લઈ જાઓ ને, વાંધો નહીં, લઈ જાઓ, અત્યારે લીધા લઈ જાઓ. હા, આ સેવા કરે છે ને જોરદાર તાળવીને આગળથી બધાઓ સાહેબ, જે એટલા સ્વયંસેવકો જે સેવા કરી રહ્યા છે, ધન્ય છે સાહેબ. એનું વચ્ચે કહી દઉં, સેવા સેવા કોણ કરીએ કે ખબર? જેના હૃદયમાં કૃષ્ણ આવીને વસી ગયો હોય ને, એટલે બધામાં વસે, પણ સેવાનું તો એ ખાસ. કારણ કે પ્રસ્તાવના જ્યારે મૂકી ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણ સામે કે મારે યજ્ઞ કરવો છે, મારે યજ્ઞ કરવો છે, ત્યારે કૃષ્ણ રાજી થઈને એટલું બોલ્યા હતા કે હું બહુ રાજી થયો તમે યજ્ઞની પ્રસ્તાવના મૂકી. અને ત્યારે અર્જુન પૂછે છે કે ગોવિંદ તમે એમાં શું કામ કરશો? ત્યારે કીધું કે પત્રાવળિયું હું ઉપાડી સ્વયંસેવક હું બનીશ, તમે જો આવો યજ્ઞ કરતા હો તો. એટલે કહેવા ગયો પાંડવોના યજ્ઞમાં ભગવાન કૃષ્ણએ પત્રાવળિયું ઉપાડીથી સાહેબ એમાં સેવા કરે છે ને, એ કૃષ્ણના ચીલે ચાલે છે. આ તમામ સ્વયંસેવકોને જોરદાર તાળી નાગડા થયો દાવો. રામજી રામ આવો, રામ પધારો પધારો બધા મહેમાનો. હા ગોરિયા સરકાર પધારો. વાહ ભરતભાઈ આવ્યો મારો બા. વાહ પધારો બેન. વાહ આપણા સમાજનું ગૌરવ બેન પીએસઆઈ છે, પણ ખૂબ સારી એની જમાવટ છે, એને તાળીઓથી વધાવો, જ્યાં જાય ત્યાં એન્ટ્રી જ પડે છે મારા બા. હા વાહ વાહ. એટલે બધા મહેમાનો હજી ધીરે ધીરે આવતા જ જાય છે, કારણ કે આજુબાજુ બધા પ્રસંગો. મને આજ આનંદ દાદા એ છે કે હું દ્વારકાથી ભગવાન દ્વારકાધીશની આરતી કરી, અત્યારે 8 વાગ્યાની આરતી લીધી અને ઝાલી નીકળ્યો. મેં કીધું ઘડીક મહાદેવ દાદાને પાસે ઘડીક ઉતારે જઈને બેસું, તો સમાચાર મળ્યા કે નથી હાજર. પછી તો મેં આગળ બીજી વાડીએ ગયા, જે અમારે અત્યારે જિલ્લા રમતગમત અધિકારી છે, સમાજનું ગૌરવ છે, એટલે પછી એની વાડી આવી ગયા. પણ અંદર મનમાં હતું ને, ત્યાં હજી રોડે ચડ્યા હતા, આપ હામાં મળ્યા, એટલે આપના પણ દર્શન કરીને પછી સ્ટેજમાંથી આવ્યો. અને એમાંય આપે પણ દિવસે તો આપ ભાગવતનું ખૂબ અમને સારી દુનિયાને લાભ આપો છો, પણ આજ મને જે લાભ મળ્યો અને આપ જે અહીંયા કાર્યક્રમમાં પધાર્યા એનો મને પણ આજ હરખ છે, એનો આનંદ છે. એટલે જેટલું બને એટલું બધા ખૂબ આમ તો શાંતિથી, જેટલું માણા બેઠું છે એ બધા શાંતિથી બેઠા છે, બહાર એટલું છે, પણ હવે હવે અંદર કોઈ હામે એવું છે નહીં. હા હલો હલ થઈ ગયું છે. પણ મને ભાગવતમાં દાદા મજા એ આવે કે ભાગવત એક ગ્રંથ એવો છે કે મૂળભાઈ જીવતા જે સાંભળી લે એને મોક્ષ મળે, અને મર્યા પછી પિતૃ થઈને આવે અને એ સાંભળી લે તોય એને મોક્ષ મળે. હવે આપણે નક્કી એ કરવાનું છે,
હું સાચી ઠોકીને વિશ્વાસથી કહું કે આપણા છોકરા આપણી વાહે ભાગવત કરવાના છે, કરવાના છે ને કરવાના છે. એટલે અત્યારે ન સાંભળો તો વાંધો નહીં, પણ સાંભળો, જગ્યામાં ડોહો ફેર પડી જાય. મહારાજ પરીક્ષિતે જીવતા સાંભળી, ગૌકર્ણ મહારાજે ધંધુકારીને કથા સાંભળાવી, એ મીર્યા પછી ધંધુકારીએ સાંભળી, એને મોક્ષ મળ્યો. અને મહારાજ પરીક્ષિતે ગંગાના તટ ઉપર જીવતા સાંભળી, અને સાતમા દિવસે મહારાજ પરીક્ષિતે સુખદેવજીને કહી દીધું કે નષ્ટો મોહ, હવે મને કોઈ પ્રકારનો મોહ નથી, તક્ષતને કયો હવે આવીને કરડે. વાત એટલી છે, મીર્યા પછી સાંભળ્યું ત્યારે પિતૃથી નાવવું પડશે, જીવતા સાંભળશું તો આવા ગાડલા, આવો ડોમ, આવા સાઉન્ડથી સરસ મજાનું સાંભળવા મળે પ્રસાદ. મર્યા પછી સાંભળીએ તો વાહડાની કાતળીમાં જગ્યા મળશે. એટલે મહેરબાની કરીને એ વાટે રહેતા નહીં, જીવતા સાંભળતા હોય જેથી કરીને જોર કરીને વાહડાની કાતળીમાં ગળવું નહીં. નથી ઘણી બાઈ વાતો કરતી, અમે ભાગવત કરીએ તે વાહડાની કાતળી હાથે હાથ ફાટી ગઈ, ફાટી જાય ને પિતૃ વધી ગયા ડોહા, કાતળીમાં કેટલાક હામે નહીં, જીવતા સાંભળી જાઓ સાહેબ. મર્યા પછી તો ગોલણ ગાડા ભરે, કોને ખબર શું થવાનું છે. એટલે જીવતા સાંભળી લેવાનું. વાત મૂળ વાત ઉપર પાછું હું આવી જાઉં કે એ પ્રથમ ગુરુ માં છે. બાળપણ કેટલી જગ્યાએ યાદ આવે કે માને ખોળે જાય સાહેબ, ક્યારેક યાદ આવે દાદા. એક નિશાળે જાય, ભલે ગમે એવડા મોટા થયા, પણ આપણે જે સ્કૂલમાં ભણ્યા એ સ્કૂલમાં આટો મારવા જાય ને, એ જ ખૂણો યાદ આવે કે હું આ ખૂણામાં બેઠો બેઠો ભણતો હતો. બાળપણ યાદ આવે. એક આપણા કુળગોર પાસે જઈને ત્યારે યાદ આવે, અને એક આપણા સદગુરુ પાસે જઈ ત્યારે આપણું બાળપણ યાદ આવે કે હું બહુ નાનો હતો અને મારા ગુરુએ મને કાન ભંભેર્યા. એટલે મારો કહેવાનો અર્થ એ છે, એમાં ભાગવત સાંભળીએ ને, આખું ભાગવત મહાન છે, પણ ભગવાન કૃષ્ણનું બાળપણનું જે સાંભળીએ અને એનું બાળપણ યાદ આવે એટલે એમાં કાંઈ વસ્તુ ઘટે નહીં સાહેબ. અને ત્રીજી વાત હું એ કરતો હતો કે કોઈ પણ જગ્યાએ ભાગવત વંચાઈ જાય, પછી કોઈ પરિવારમાં વંચાય કે જે પરગણામાં વંચાય, એ પરગણાનો વિશ્વાસ અને સાતી ઠોકીને કહું છું કે એને પછી કોઈ જગ્યાએ તીર્થ કરવા જવાની જરૂર નથી રહેતી. શું કામ? જે જગ્યાએ ભાગવત વંચાઈ જાય, જે જગ્યાએ રામકથા વંચાઈ જાય, જે જગ્યાએ શિવપુરાણ વંચાઈ જાય, અથવા તો કોઈ પણ કથા વંચાઈ જાય, ત્યાં દશા અવતારની કથા થઈ જતી હોય છે અને એનો જન્મનો ઉત્સવ ત્યાં ઉજવાઈ જતો હોય છે. અને જે જગ્યાએ કૃષ્ણ જન્મ રામ જન્મ ઉજવાઈ જાય ત્યાં તમામ તીર્થો સાથે સાત દિવસથી ત્યાં રોકાતા હોય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એનો પુરાવો હા પુરાવો છે સાહેબ. અમે કીધું ને કે માસ્તર શિક્ષક અને આપણે જેની પાસે ભણ્યા હોય એ શિક્ષક મળે તોય બાળપણ યાદ આવે. હું કામ એણે આપણી જે મોપેટું લીધી હોય એને તેથી તો ન જ ખબર હોય કે આવડો મોટો થાય. હું ઘણી વાર કહું ઘોડિયામાં હૂતેલા બાળકને કોઈથી નાનું ન સમજવું, દુનિયાની મહાન હસ્તી હૂતી હોય છે ભલામણા, એ મોટો થઈને હું બને નક્કી નહીં. એટલે એક નિશાળે જાય ત્યારે સાહેબ આપણને બાળપણ યાદ આવે. એટલે શિક્ષક છે એ ગુરુ છે, એક આપણો શિક્ષક છે એ આપણો ગુરુ છે, પણ એ ભીમસિંહભાઈ ગુરુ જેવું જ પદ મેળવી લે તો એને મોકો મળે છે, કારણ કે એને એની જિંદગીમાં કેટલા વિદ્યાર્થીને ભણાવવાનું મળે છે, તો ધારે તો એ કવડા ગુરુ થઈ શકે. એ તો ફરજિયાત છે ને એને ભણાવવાનું, તો એ કેવડા ગુરુ બને. એક સાહેબ તો ભણાવતા ભણાવતા હુઈ ગયા, બોલો સાહેબ હુઈ ગયા, એટલે હૈદ કહેવાય ને, સાલું નિહાળે. અને અમુક અમુક તો એવા હોવે ને, એના નાખોરા એવા બોલે તો આપણે એમ થાય કે આગળ આખો રૂમ ઉપડી છે ઉપી રહે. ઘણા ઘણા એવા નાખોરામાં ત્રણ ત્રણ ગિયર બદલે, સાહેબ હોઈ ગયો, સાહેબ હોઈ ગયા. એટલે છોકરા ભાઈ બધા બેઠેલા, તે છોકરા શું કે આજે છે આપણા સાહેબ હોઈ ગયા. થોડી બીજો છોકરો કે ભલે હોઈ ગયા, ભણવું મચ્યું, જાગે તો ભણવું પડે ને, ભલે ઉઈ ગયા. તો ઓલો બીજો છોકરો શું કે એમ થોડા હુવા જેવાય, હુવાના થોડા પૈસા લે છે, પગાર લે, જગાડો જગાડો. જગાડવાનું કીધું તો એક છોકરો ચાર જ બેઠેલો, કાગળની ભૂંગળી કરીને સાહેબના કાનમાં ભરાવ્યો, પણ સાહેબે ઝપટ કરી છોકરાનું આ બાવડું સીધું હાથમાં આમ હામો લીધો. એ ગુરુની મજાક કરો છો? મજાક કાંઈ ન જ કરતા, જગાડ્યા છે. શું જગાડ્યા? ઉઈ ગયા ત્યાં હું જગા જ્યા. આ કહે નાખો જાય ઘમ ઘમાચી બોલતી ચીન પાછા કે હું જ્યા.
સાહેબ ને શું મળો, છોકરાએ મને પકડ્યો ખરો. નાની મોણથી અમારે સાહેબ આવ્યા છે, બહુ સારા. ક્યાં ગયા રામભાઈ? બહુ સારા એક શિક્ષક છે સાહેબ, મોણી ગામ, નાની મોટી મોણી. હા, એને તાળ્યું. આવા શિક્ષકોને વધાવો, શું બાળકોને સાહેબ ભણાવે છે. હા, અને બીજી વાત, આ મોણ યાદ આવી એટલે યાદ આવ્યું, ત્યાં ભીખુભાઈ ગોજિયા સમરથ કન્સ્ટ્રક્શન દાદા 3000 મૂર્તિની પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે, માર્બલની સમરથ ધામ જઈ બનાવે છે સાહેબ. બારે બાર જ્યોતિર્લિંગ, 51 શક્તિપીઠ, અને સાંભળી લો, ભાગવત દાદા શરૂ થાય એટલે ભાગવત પૂરું થાય ત્યાં સુધીની મૂર્તિઓ, રામચરિત્ર માનસ શરૂ થાય એ રામચરિત્ર માનસ પૂરું થાય ત્યાં સુધીનું. હું તો હમણાં આમ પ્રોગ્રામ કરવા ગયો, આટો માર્યો, 2 કલાકે હું થાકી ગયો. હું કહું હવે હું બીજે ફેરે આવીને ક્યારે પછી દેવી પુરાણ બાજુ જાય. સાહેબ તમામ પુરાણોની મૂર્તિઓ એટલે એકવાર એ માણસને તાળીઓથી વધાવો કે જાણો એવું જબરજસ્ત ધામ બનાવવા જઈ રહ્યા સર ભલામણ. એટલે સાહેબ મને યાદ આવે એટલે એ હારા સાહેબની વાત નથી કરતો, પણ ઓલા સાહેબ તો હુઈ ગયા, કાંજે જયા હુઈ ગયા ને પાછા ગયો છો છાયા કહો. અને સાહેબને ચૂક મળું, હું આવી ગયું ને છોકરે પકડ્યો, એટલે સાહેબે કીધું, સાહેબે કીધું હા બધા અહીંયા ધ્યાન રાખજો, અહીંયા અહીંયા ધ્યાન રાખજો, અહીંયા રસોડાવાળા ખાસ. એટલે દાદા ઓલો સાહેબને થયું કે મારો છોકરાએ મને પકડ્યો, એટલે છોકરાઓને આગળ સાહેબ હું કે છોકરાઓ હું સૂઈ નહોતો ગયો બેટા, હું સૂઈ નહોતો ગયો. એક છોકરો કે નાખોરા બોલ છે, સૂઈ નહોતો ગયા. ના ના બેટા, નાખોરા તો શરીર બોલાવતું હતું, હું ધ્યાનમાં હતો બેટા, સમાધિમાં હતો, યોગા યોગ. આત્મા તો બેટા નીકળી ગયો હતો, આ તો શરીરની રમતું હતી બેટા, આત્મા તો નીકળી ગયો. આત્મા ક્યાં ગયો છો સાહેબ? કે આત્મા સ્વર્ગમાં ગયો હતો બેટા, ત્યાં હું બાપનો જાચ્યો છો. પધારો પધારો ગિરીશભાઈ પધારો. એ કે બાપનો નહોતો જાચ્યો, બચા તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા ગયો હતો. તો બાળકો તો બાળક છે ને, તરત સ્વીકાર લીધું. ક્યાં વાત છે, આપણા સાહેબ સ્વર્ગમાં આપણે હાટું અભ્યાસ લેવા ગયા હતા, ક્યાં વાત છે. સાહેબ છટકી ગયા. 15 દિવસ પછી છોકરો હોઈ ગયો, આખા ક્લાસમાં એક બાળક બેઠો હતો ને, એ બાળક હોઈ ગયો. બાળકે નક્કી કર્યું, છોકરાએ, કે આજ ગુરુનો વાહો ન ફાડું. છોકરો હોઈ ગયો, છોકરો હોઈ ગયો. સાહેબે એક વાડીમાં નાખી, ભણવાવોશ કે સુવા? સાહેબ ઘાની કરવાનો, છોઈ નહોતો ગયો. કે તો તમારો છીછે છે ગુરુને છીલે, ધ્યાન યોગા સમાધિ, ગુરુજી સમાધિ, તું ક્યાં ગયો છો? ગુરુને છીલે છરગમાં. એટલે સાહેબ ને છું કે આગળ આગળ ગમે એ પ્રશ્નમાં પાડી દો, સ્વર્ગમાં શું હતું ત્યાં, શું જોયું ત્યાં? અરે વાત જવા દો ગુજુજી, ઇન્દ્ર તો મહારાજ, દેવતાઓ અપચરાવું, ધા ધઈ તકદીન, મેનકાન ગંભાન તકદીન, જીન જીન જા, ચું ચું મજા આવતી છે. તે હું જ્યાં જીન કર્યું, હું તો જોયા જ કર્યો. ક્યાં બા છે, ક્યાં બા છે ગુરુજી, અહીંયા છે જ આવતા છે, એટલે આવતા છે, વાહ ગુરુજી વાહ. પછી તે ત્યાં જઈને શું કર્યું? મેં ત્યાં જઈને ઇન્દ્ર તો મારા જોઈ ગયા. એ છોકરા અહીંયા આવ, નમસ્તે ઇન્દ્ર પ્રભુ ભગવાન, નમસ્તે, બોલ શું કામ હતું? કામ કાંઈ નહોતું. કેમ આવ્યો? કાંઈ નહીં, મારા ગુરુજી એમ કહેતા કે હું સ્વર્ગમાં જાઉં છું, તો હું તમને પૂછું, અમારા સાહેબ અહીંયા આવે? શું કીધું ઇન્દ્રે? ઇન્દ્રજી કીધું ખોટો છે, બાળકને અરે કોઈ દી રમત ન કરવી સાહેબ, બાળક આગળ રહે તુલસી કોઈ દી રમત ન કરવી. પતિ પત્ની બેઠેલા અને રવિવાર હતો એટલે એને એને અમુક અમુક તો છે ને જેમ ઉંમર પકડતા જાય ને એમ ઘીહોડા ઘોડે બગડતા જાય. બે જણા બેઠેલા ને એકલા હોય ત્યારે તો વાતો જ આવા ગયો. એક એક બેન એના પતિને કહે, આ તો તમે મને એવા લાગો. ઓલો સાંભળી જો, હાર લઈ આવ્યો, સાબાશ ઘૂઘી સાબાશ. પાછું કીધું, આ તો તમે મને એવા લાગો. હારી હોટલમાં જમવા લઈ ગયો. પાછું હાજે કીધું, આ તો તમે મને એવા લાગો. પછી ઓલો કીધું, કેવો લાગો? એ તો કે મારા બાપા જેવા લાગો, મારા બાપા મને આમ જ હાસવતા. આ ન સારું લાગે યાર, ગજબ ગજબ હો આમ. એટલે બે પતિ પત્ની આમ બેઠેલા ને એની ઘૂઘું એને પત્ની આમ જોયું. સાંભળો છો કે હા, હાલ રવિવાર છે, ફિલ્મ જોઈ આવી પુષ્પા,
તેની પત્નીએ કીધું આ છોકરા મોટા ચાડો હા, આ ઘરમાં ફિલ્મો હાલે જોવો. નહીં નહીં કે છોકરા ભલે આપણે બે, કારણ કે ફિલ્મમાં તો એકલા જ જવું પડે, છોકરાને હારે લઈને ન જવાય. છોકરા અને હારે લઈને ફિલ્મ જોવા ન જવાય, કથામાં જ જવાય. તમારા સંતાન અને પરિવાર સાથે આવી કથામાં જાજો સાહેબ, કારણ કે તમે મર્યાદા વગર, ફિલ્મ હારા જ છે, હું એને કોઈ ટીકા નથી કરતો, પણ એની અંદર અમુક રોલ એવા આવતા હોય કે મા દીકરો ભેગા ન જોઈ શકે, બેન ભાઈ સાથે ન જોઈ શકે. એક પોઈન્ટ તો આવવાનો આવવાનો આવવાનો, પછી ગુજરાતી ફિલ્મ હોય તો ભલે, હિન્દી ફિલ્મ હોય તો ભલે, કારણ કે એની અંદર બધા રસ લેવાના હોય છે ને, એને એમાં કઈ એ ખોટા નથી. એટલે ફિલ્મ જોવામાં આ એકલા જોઈ આવું, પણ પરિવાર સાથે નહીં સાહેબ. ફિલ્મની ના નથી પાડતો, નહીતર કાલે વીડિયા આવશે, ફિલ્મ જગતના માણસો બોલી જઈને તમે અમારી ના હુકામ પાડી, માફી માગો. માફી માગે તારો બાપ. કેટલું યાર હકારું, આ બે વર આ જ હાલ્યું એકલું, કારણ કે કોરોનામાં ઘેરે માણા હારીને અમુક અમુક બીજો ધંધો જ નથી કર્યો. ભૂલ્યું ક્યાં છે એના ટુકડા કાઢી કાઢીને જગતને આપ્યા. આડો બે કલી કાપી નાખે ને વૈશમાલી મૂકે. મારે આવ્યું હતું દાદા, મારે ભગવાન રામનું અપમાન કર્યું, માયાભાઈ મરી ગયો, માફીઓ માગી માગી છેલ્લે. હા ખરેખર દાદા, અને હકીકત છે એ જ વસ્તુ હું તમારી સામે બોલું, એટલે તમે જ એમ થાય કે માયાભાઈ તમારે આવું બોલાય. મોટું તું તો મોટું જબર લીસટ લાવ્યો છો યાર. એ ભાઈ અહીંયા તો આવ્યો, એ ભાઈ અહીંયા તો આવ્યા. ત્યાં હું લખ્યું, હું ભણવા ગયો તેથી કેટલું ટ્રાફિક હતું તને ખબર છે? છે તને ખબર કેટલા વર્ષ થયા? હાથમું ભણીશો ને ટૂંકમાં, હે હાસુ ને હાથમું ભણીને પાકું હાવ તાળીઓથી વધારે હાથમું ભણે. ઉભર ઉભર ભાગ્યમાં ભાગ્યમાં તને ભણાવે બેનનું નામ શું છે? નામ દઈ દે, કાંઈ વાંધો, નામ દઈ દે, નામ દઈ દે. આનંદ કરવાનો હોય તું, આ કે આ વિશ્વ તને અત્યારે જોવે લાઈવમાં. કેને કેને મારું ભાઈ શું નામ? જયેશ સાહેબ, વાહ, તાળીઓના ગળાથી વધાવો, બહુ સરસ. આમ બીજો સાંભળી તો ખરો, સાંભળી તો સાંભળી તો ખરો. એ ભાઈ ખરેખર હું આ બાળકોને જોઉં ને દાદા, હું રાજી બહુ થાય. આ હાથમું ભણે હજી આમ આમ આમ, હજી તમે જુઓ હજી 2.5 વર્ષનો થાય ત્યાં તો કેજી, એ તું અહીંયા આવી તો બહુટિયા અહીંયા આવી 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 જાય, ભાઈડો થઈ જાય. સાબાશ સાબાશ, ખાધેલ પીધેલ. કેટલું ભણ તું? સઠ્ઠું. હા સઠ્ઠું ભણ, બેસી જાય. એક જગ્યાએ મેં છોકરાને ઉભો કર્યો, કેટલું ભણ, તમારે શું કામ છે? જેટલું ભણીએ એટલું. હું કહું ભણવા જાઓ છો? તમે જાઓ છો અત્યારે? હું કહું નહીં તો અમને હું કેમ કહો છો? ગગલાવીને વહી ગયો પાછો, બોલો. સાબાશ સાબાશ. હું ખરેખર દાદા આ છોકરાઓને જોઉં ને એટલે મને વડીલો બેઠા ને કહું, અવડા આપણે હતા ભાડા થવા કપડા, મરી ગયા ખાખી સડીઓ ફેરી ફેરી. એક કોલી સાહેબ નો ઉપાડો, બીજી બાજુ અંદરથી ટોલા નો ઉપાડો. અને હવે તમને એમ લાગે સાહેબ આપણે એ સમયમાં પીડ્યા હોય, કાંઈ સોલાણા હોય, ત્યાં રમતા રમતા કાંઈક અહીંયા સોલાણા હોય, તમને લાગે બા બાપુજીને બાપુજીને ઘેરે કહેવાય એમ? સારું ન થાય ને છોકરાઓ, ત્યાં હું તેમ હતાડીને રાખવું પડતું. નકરી કઈ એમ ન કેતા ક્યાં પીડ્યો, હમુથા બે નાખતા, હખનું નથી રહેતું ન્યા ગયું, હમુથા બે નાખે એટલે હતાડીને રાખવું પડે, સારું ન થાય. અત્યારે તો છોકરું નાનું એવું પડી જાય, ચીકુલ્યું પડી ગયું મારું ચીકુ, રેવા દે અને સૂટો મૂકડો. ગજબ હોય માણસ. એટલે અત્યારે બાળકોને જોઈ તો આપણે રાજી થાય કે આ કેવા ભાગશાળી, કેવા ટાઈમે આવ્યા. અને અમારે જોઈ સરકારમાં ખાખી સડિયું મળતી, બલ્યું ખાખી. અને માપે કેવા બાપા જગદીશભાઈ, ભરતભાઈ જેના ખોળામાં, ગિરીશભાઈ જેના ખોળામાં નાખીએ ને માસ્તર આમ ઘા કરે, જેના ખોળામાં નાખે ને એ સડિયાની, એ પછી માપ વગ્યું નથી, હુતળિયું બાંધ્યું હોય. શું જમાવટ હતી, નાતું કોણ મારો દાદો સોમા હતો, અમને નવરાવવા આવતા બાપ. એ અહીંયા કાળી ટીલડિયું પડ્યું હોય, શાળામાં તો જાણે અહીંયા રૂપાના પતરા સોડ્યા હોય. ગજબ હતું ગજબ. મૂળ વાત ઉપર આવું, છોકરાને ઓલું નથી કરતો, પણ ઓલું વાત કરતો હતો ને કે ભગવાન રામની માયાભાઈ
અપમાન કર્યું. હવે એની વસ્તુ તમારે આમ બોલો એટલે તમે એમ કહો બરાબર છે. હવે સાંભળજો, હું એવું બોલ્યો હતો, સ્ટાર્ટ એવું થતું હતું, રામ કોઈ ભગવાન નથી, સ્ટાર્ટ. અને ભગવાન કયો છો? જે પત્નીની પાછળ લંકા સુધી લાંબા થાય છે, માણસની જાત કોઈ એના જોડાણી નથી, રીસ વાંદર સિવાય કોઈ જોડાણું નથી, એ ભગવાન ન હોઈ શકે, એટલો ટુકડો હતો. બરાબર. હવે આની આ વાત મેં તેજ ઉપર કરી હતી. કઈ રીતે? કુંભકર્ણને જ્યારે જગાડ્યા અને રાવણ પાસે આવે છે કુંભકર્ણ, અને પછી કુંભકર્ણ કહે છે કે હે પ્રભુ, હે મોટા ભાઈ, તમે મારા મોટા ભાઈ છો, તમે મારા ભગવાન છો, પણ અત્યારે જગાડ્યો એની કરતા માં જાનકીનું અપહરણ કર્યું ત્યારે તમારે મને જગાડવો હતો. અખિલ બ્રહ્માંડના માલિક મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના અર્ધાંગના જગદંબા જગજનની જાનકીનું તમે અપહરણ કર્યું. મોટા ભાઈ, નારદનું વરદાન ભૂલી ગયા, નારદનું વચન ભૂલી ગયા, બ્રહ્માનું વચન ભૂલી ગયા, માટે તમે પ્રભુ રામની માફી માગી માં જાનકીને સોંપી ગયો અને અવિચલપણે તમે રાજ ભોગવો આ રામાયણની વાત. અને હવે રાવણ ક્રોધિત થઈને કહે છે કુંભકર્ણને કે મેં તને સલાહ દેવા માટે નથી જગાડ્યો, તારે સલાહ દેવી તો પાછો હોઈ જા, મારે શું કરવું જોવે એ મને બધી ખબર છે, માટે કહું છું કુંભકર્ણ, રામ શેનો ભગવાન, રામ કોઈ ભગવાન નથી, આ રાવણ બોલે છે કુંભકર્ણ. હવે આ કથાના ટુકડો મૂકીને મારું મૂકી દીધું હતું, બોલો લ્યો. અને ત્યારે સાહેબ દુઃખ એ વાતનું થાય છે, સાંભળી લેજો, માફી માગવાનું માયાને દુઃખ નથી થતું, એથી વધારે દુઃખ એ થાય કે મારા સમાજે, મારો સમાજ કહો એટલે સમગ્ર હિન્દુ સમાજ આવી ગયો સાહેબ, કે આજના સમાજે રામાયણ નથી વાંચી એટલે તકલીફ પડે છે ને. જો એને રામાયણ સાંભળી હોત કે રામાયણ વાંચી હોત તો તરત કહી દેત કે આ ટુકડો તો રાવણનો છે. હર્ષદભાઈ પધારો. વાહ મારો મુનાભાઈ, મૂળી વાત કહું સાહેબ, કે આ આ વાત એ થાય કારણ કે આપણે અમુક પરગણાની ગાયડ આવે તો એમ કીધી કે આ ફલાણા પરગણાની ગાયડ છે, તો શાસ્ત્રની વાત આવે તો ખબર પડી જાય. એટલે ફિલ્મ જોવાની હું ના નથી પાડતો, જોવું, આપણે મનોરંજન કરવું જ જોઈએ. કરોડોના ખર્ચે સાહેબ ફિલ્મ બને છે અને એની અંદર એ અભિનય દેનારો કલાકાર પોતાને રાત દી એક કરે છે ત્યારે એનો અભિનય થઈ શકે છે, એ નાની હુની વાત નથી. પણ પરિવાર આ ન જોવું, હા એ તો હું કહીશ. ત્યાં બે પતિ પત્ની બેઠેલા, એટલે કીધું કે હાલો ને ફિલ્મ જોવા જાય, એટલે એના એના પતિને કીધું ફિલ્મ જોવા જાવ, એની પત્ની શું કે આ જો છોકરા, તક છોકરાનું આગળ સમજાવી દઉં, જાવું તો આપણે બેહીને જ, જોજો છોકરાને બેહાડ્યા, છોકરાને બેહાડીને કે બેટા કે હા પપ્પા કે જો હું તારા મમ્મી છે ને અમે જામનગર જઈએ છીએ, ગિરીશભાઈ ત્યાં કથા છે ને એટલે અમે બે જણા ત્યાં જઈએ છીએ, ભરતભાઈ વહરાય આવવાના છે, સાવડા આવવાના છે, અમે બધા સત્યનારાયણ ભગવાનની કથામાં જઈએ, બે કલાક જતા બે કલાક આવતા, અમારે ચારક કલાક જેવું થશે, તો કાંઈ વાંધો નહીં પપ્પાએ કે જાઓ કથાનું કીન ગયાઓ. એ નીકળી ગયા, બે ભાઈઓ બેઠા હતા, પછી બે ભાઈઓ વાતો કરતા હતા, મોટા ભાઈ કહ પપ્પાની તો ચાર કલાક આવવાના નથી ને, કે ના તો હાલને આપણે ફિલ્મ જોઈ આવીએ. ઇન્ટરવ્યુ પડ્યું ને તો હામી ખુરશીમાં છોકરા બેઠેલા, ઝપ 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 હામાં બેઠેલા, એટલે ટપુડિયા તમે તો કે અમે સત્યનારાયણનો શીરો ખાવા આવ્યા બાપા, હવે છોકરા સામે નો કાંઈ મોરસા મંડાય સાહેબ, બાળકને બધી ખબર પડે.